नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे तफावत समझवानो छे मूड़ी बजार अने नाणा बजार। आगळ आपणे समझी गया के मूड़ी बजार कोने कहेवाय, तो के मूड़ी बजार ए एवो संगठित बजार छे के जे समाजनी बचतोने औद्योगिक साहसो माटे एकत्रित करी लांबा गाळानुं भंडोळ पूरु पाडे छे। मूड़ी भंडोळ मूड़ी भंडोळ पूरु पाड़े छे, ज्यारे मूड़ी बजार ए लांबा गाळाना भंडोळ मेळवा माटेनुं साधन छे, ज्यारे नाणा बजारमां टूंका गाळा माटેનું नाણા મેળવવાનું બજાર છે। હવે આપણે મૂડી બજાર અને નાણા બજાર साधनों ना नाम लखो तो एमा
માટે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની કે નોટિસ મની વગેરેનો સમાવેશ થાય છે. પછી ચોથું છે પક્ષકારો. તો કે મૂડી બજારના પક્ષકારોમાં આપણે જોઈએ તો એમાં નાણાકીય સંસ્થાઓ, બેંકો, ઔદ્યોગિક કંપનીઓ અને જાહેર જનતા વગેરેનો સમાવેશ કરી શકાય છે. લાંબા ગાળાના મૂડી રોકવા માટે આપણે નાણાકીય સંસ્થાઓને લઈ શકીએ, બેંકો, ઔદ્યોગિક કંપનીઓ એમાં રોકાણ કરતી હોય અને જાહેર જનતા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં બજારના પક્ષકારોમાં આપણે જોઈએ તો રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો, ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વગેરે હોય છે. એટલે કે નાણાં બજારના પક્ષકારોમાં રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો, ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સમાવેશ થાય છે. પછી હવે તરલતાના ગુણમાં જોઈએ તો આપણે તો કે મૂડી બજારમાં જામીનગીરીઓ તરલતા ધરાવતું રોકાણ ગણાય, કારણ કે તેનું શેર બજારમાં વેચાણ થઈ શકે છે. એટલે કે મૂડી બજારે તરલતાનો ગુણ ધરાવે છે. તરલતા એટલે કે એનું રોકડમાં રૂપાંતર થઈ જતું હોય. એટલે આ જામીનગીરીઓ શું કરે છે, તરલતાનો ગુણ ધરાવે છે. એમાં આપણે જોઈએ તો કે એનું ક્યાં તો કે એનું શેર બજારમાં વેચાણ થઈ શકે છે, એટલે કે રોકડમાં એનું રૂપાંતર થઈ શકે છે. એટલે તરલતાનો ગુણ ધરાવે છે. જ્યારે નાણાં બજારમાં ઊંચી તરલતા ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. એટલે કે નાણાં બજારમાં કેવી અસ્કયામતો, તો કે ઊંચું મૂલ્ય ધરાવતી હોય એવી અસ્કયામતોનો વેપાર થતો હોય છે. પછી આવે છે ભાગ. તો કે મૂડી બજારને બે ભાગમાં વહેંચી શકાય, એક પ્રાથમિક મૂડી બજાર અને બીજું છે ગૌણ મૂડી બજાર, એટલે કે શેર બજાર. મૂડી બજારને બે ભાગમાં વહેંચી શકાય છે, એક પ્રાથમિક મૂડી બજાર અને બીજું છે ગૌણ મૂડી બજાર, એટલે કે શેર બજાર. જ્યારે નાણાં બજારને પણ બે ભાગમાં વહેંચી શકાય છે, એક છે સંગઠિત બજાર અને બીજું છે અસંગઠિત બજાર. એટલે કે મૂડી બજારના પણ બે ભાગ પડે છે, એમાં પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. અને આપણે જોઈએ તો નાણાં બજારના પણ બે ભાગ પડે છે, એમાં સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. એટલે કે મૂડી બજાર અને નાણાં બજારનો તફાવત તમારા પરીક્ષામાં પૂછાઈ શકે.